તમે બીજાને જુઓ અને તમને એમ થાય કે આ મારો સાથીદાર હતો કે હતી, અને તમારી આંખના ખૂણા ભીના થાય તો સમજવું કે તમે માણસ છો. અમારા શહેરોની અંદર વિદ્યાર્થી જીવે કે મરે, હું કહું છું તું તે આમાં નાખ એટલે મારું કામ પૂરું, એને અમે શિક્ષણ કહીએ છીએ. પણ તમે જે છે તે હૈયું એની સાથે મસ્તક, સોરી મસ્તક એની સાથે હૈયું અને હાથ આપણે જોયા ને આ સ્ટેજ ઉપર. કેટલાક ગરબાઓ લાઇનમાં જોયા તો મારા પગ દુખવા માંડ્યા હતા, હું કાંઈ નહોતો કરતો, તોય મને એમ લાગ્યું કે આટલું બધું ફાસ્ટ કેવી રીતે થઈ શકે. અને મેં એક બરાબર નોંધ્યું બેન, જે કોઈએ તૈયાર કરાવ્યું હોય સૌ ટીચર્સને અભિનંદન આપવા ઘટે, એ કે એક દીકરીના ચહેરા ઉપર સ્મિત હતું, એના ચહેરાઓ હસતા હતા. તમે આ સ્પર્ધાઓમાં જતા હશો ત્યારે તમે અમારા અર્વાચીન રાસ જોતા હશો. અમારી રાસ લેનાર બહેનોને કીધું એ કે ખબરદાર હસ્યા છો તો, એવું એરંડી ઉપેધેલું મોઢું લઈને એ ગરબા કરતા હોય. આજે મેં પહેલી વાર જોયું, મેં માર્ક કર્યું કે એક વચ્ચે પેલું સ્પોર્ટ્સવાળું આવ્યું જેમાં બોલ વગેરે લઈને આવ્યા હતા, એમાં થોડાક લોકો ગંભીર હતા, કદાચ એ સ્પોર્ટ્સનું હશે એટલે ગંભીર થઈ ગયા હશે. પણ બાકીની બધી જ તમારી જે રચનાઓ હતી, કૃતિઓ હતી, એમાં સહજતા હતી અને સ્મિત હતું. તમે જે અર્વાચીન રાસ રજૂ કર્યો એમાં તો સુંદર પ્રયોગ કર્યો કે જેમાં કેટલાય બહેનો અહીંયા હેડફોન પહેરીને આવ્યા હતા, માઇક્રોફોન ભેગું હતું અને એ ભેગું ગાતા હતા. સાચો ગરબો તો એ જ છે સાહેબ, એમાં કોઈ ગૌરાવે નહીં, વગાડવાવાળો જ હોય. હેલ્લારો તમે જોયું છે, હેલ્લારામાં એક ઢોલી હોય સાહેબ, આ ઢોલી સિવાયના બધાની કોઈની જરૂર નથી, એટલે એ લોકોને નહીં બોલાવવા એવું ન કરતા, બોલાવજો. પણ ખરેખર જેને રાસ ગરબા કહીએ એમાં એક ઢોલી હોય એટલે કામ પૂરું. પણ મેં અહીંયા બરાબર જોયું કે સુંદર મજાની ટીમ તમારી, બહેનો પણ પાછળ બેઠા હતા એ ગાતા હતા, અને મેં ક્યારેક તો એવું જોયું કે ગાતા હતા એ પાછા અર્વાચીનની અંદર આવી ગયા. આ છે એ કેળવણી છે, આ કેળવણી છે. તમારી દીકરી તમારે ઘરે રહી હોત તો છાણવા સીધા કરતી હોત, પણ આટલી સ્વિફ્ટનેસ એનામાં નહીં આવી હોત. એટલે અહીંની જે વાત છે એ મસ્તક ઉપરાંત હૈયું અને હાથ હૈયાને ઉજાગર કરે છે. હું હમણાં જોતો હતો કેટલાક બહેનો એકબીજાને મળતા હતા, અને મળતા હતા તો ગળે મેળવીને બહુ રાજી થયા એવું દેખાતા. આ કરુણા છે, આ ભાવાત્મકતા છે. તમે બીજાને જુઓ અને તમને એમ થાય કે આ મારો સાથીદાર હતો કે હતી, અને તમારી આંખના ખૂણા ભીના થાય તો સમજવું કે તમે માણસ છો. સામે ગમે તેવો માણસ બેઠો હોય તો તમે રૂખડ જેવા બેઠા રહ્યો તો તમારે સમજવું કે તમે ધક્કો ખાવા આવ્યા છો. ઘણા લોકો ધક્કો ખાવા જ આવે છે, આવ્યા હોય એવા ને એવા પાછા જાય. મને તો આ સંસ્થામાં વર્ષો પહેલાં આવવાનો મોકો ફાજલભાઈ આપ્યો છે. હું ફાજલભાઈને મળવા અહીંયા આવ્યો હતો અને ગેટ ઉપર ઊભો હતો, ગેટ ઉપરથી ઘણી બધી અમે વાત કરી હતી. ત્યારે પણ એમ હતું કે અંદર જઈએ, હવે આજે ઈશ્વરે એ ઈચ્છા પૂરી કરી અને અંદર આવીને હું તમારી સાથે 3-4 કલાક બેસી શક્યો, એનો મને આનંદ થયો. આમ મારે બીજું કાંઈ કરવાનું નહોતું, બેસવાનું જ હતું. પણ મારો સ્વભાવ છે કે જે ચાલતું હોય એમાં ઝીણવટ ભરી નજર રાખવી, કારણ કે હું પણ સંસ્કૃતિનો અને સંસ્કારનો માણસ છું. મને એક પણ વાત બહુ જ ગમી છે બાપુજી, હું પણ બાપુજી કહું કે તમે નાનામાં નાના માણસનું સન્માન કર્યું છે, ભૂલી જવાય છે સાહેબ. એમાં અત્યારના ચૂંટણી નજીક છે ત્યારે તો લગભગ મોટાઓના જ સન્માન થતા હોય. તમે રાજકારણમાં હતા તો ખરા જ, હવે પાછા નહીં આવો એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. એનું કારણ કે તમે રાજકારણમાં આવો તો એક સારા બાપુજી અમે ગુમાવશું, કારણ કે તો પછી ગાંધીનગર વયા જાય, ક્યાં દિલ્હી વયા જાય, આપણે ત્યાં વળાવળમાં રહે એને બાપુજી કહેવા છે. પણ તમે હતા એટલે તમને ખબર છે કે આ સમય કોનો છે, માથું જોવાનું ને એને સન્માન કરવાનું, જેની પાસે 5-15-20-25 મત હોય. તમે આ મતને ભૂલીને નાનામાં નાના, તમે કહ્યું મિસ્ત્રી છે, કોન્ટ્રેક્ટર છે, એમના દીકરી છે જે અહીંયા આવ્યા,
અને મોટામાં મોટું તો એ કે ગાંધીની હાજરી પૂરે એવા તમારી પાસે કસ્તુરબા છે અને એને તમે સન્માન કર્યું છે. હકીકતમાં આ વસ્તુ ન ભૂલાય તે જ માણસાઈ છે. આપણે ગમે તેટલા ઊંચા પદ ઉપર બેસીએ પણ આપણને જેણે ઉંચકાવ્યા છે અથવા આપણને જેણે ટેકો કર્યો છે એને ક્યારેય ન ભૂલી શકીએ, એ જ સાચું શિક્ષણનું કામ છે. હું વિશેષ વાત નહીં કરું, મને ખૂબ આનંદ થયો છે અને ફરીવાર ક્યારેક નાના સમુદાયમાં બહેનો સાથે પણ વાત કરવા હું અહીં આવીશ. આ રસ્તેથી તો બહુ નીકળું છું એટલે ક્યારેક આવી જ રીતે અંદર આવી જઈશ અને શિક્ષકો સાથે બહેનો સાથે વાત કરવાનો હું લાવો લઈશ. કારણ કે હું પોતે માસ્તર છું, ટિપિકલ માસ્તર છું એટલે મને માસ્તરો સાથે બેસવું ગમે છે. બેને કહ્યું કે ચાણક્યએ કીધું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પણ એમાં એક વર્ઝન બહાર પડ્યું છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા પણ સરકાર કહેતી કે શિક્ષક પ્રવાસી હોતા હૈ. શિક્ષક શિક્ષક નહીં હોતા, સહાયક હોતા હૈ. આપણે સહાયક હોઈએ કે પ્રવાસી હોઈએ, શિક્ષક લાગ્યું એટલે આપણે અંદરથી શિક્ષક થઈ જવું. આપણને કોણ રોકે છે સાહેબ? માઇલો શિક્ષક થશે તો એક દિવસ તમે સાચુકલા શિક્ષક થવાના છો. તમારી સાથે ક્યારેક બેસવાનો હું લાભ લઈશ. મને આનંદ છે કે હું લોકભારતીમાં આવ્યો 16 જૂને અને હું 18 જૂને મને સાંઢીડા જવાનો લાવો મળ્યો હતો. આનંદ એ વાતનો છે, જો આ ગામડાની મજા એ છે, મેં સાંઢીડાના મહંત પાસેથી ત્યારે પેંડા ખરીદ્યા હતા. મને આ બહુ નવું લાગ્યું. મારી સાથે ડાયાભાઈ હતા અને મેં કીધું તો કે ના, આ લોકોને મહંતગીરી જે છે એ ઘણા બધા છે એટલે 1-1.5 વર્ષે નવા મહંત આવે. મેં કીધું બીજા મહંત શું કરે? તો કે એ પેંડા વેચે. મને એટલું બધું ગમ્યું સાહેબ. તમે હાળું મહંતપણું પણ ક્યારેક ઉતારી નાખતા હો ને તો મજા જ મજા છે. કેટલાક લોકોને જિંદગીભર, અને આઈ એમ વેરી હેપી, હું ખૂબ આનંદિત થયો. આપને જોયા પછી મને થોડી વાર પછી ખ્યાલ આવ્યો કે આ છે તો એ જ. આ સહજતા છે અને એ સહજતા ગામડામાં છે. વચ્ચે બાપુજી કોઈને કહેતા હતા કે ભાઈ આ અમારું ગામડું છે, જોયું તમે? સાહેબ ગામડું જ સાચું છે. ગાંધીને આપણે સમજ્યો નહીં. ગાંધીએ કહ્યું તું ગામડા સાચવજો. 80% ભારત ગામડામાં વસે છે. અત્યારે 68% ભારત વસે છે. છેલ્લા સેન્સસના રિપોર્ટ છે 68.52 એટલા લોકો ગામડામાં આજે પણ વસે છે. આપણો જે કાંઈ મદાર છે એ ગામડા ઉપર છે. અને તમે આ ગામડાની દીકરીઓને અહીંના ટિપિકલ શિક્ષણમાં મૂકીને કેળવો છો એ બદલ હું તમને પ્રણામ કરું છું. મારા શબ્દોને વિરામ આપું. સૌને ફરી એકવાર પ્રણામ આટલા સુંદર મજાના કાર્યક્રમમાં અને સંતોની બાજુમાં બેસવાને મને કાબિલિયાત મળી તે બદલ એમને પણ પ્રણામ. ફાજલભાઈને પણ હું ખાસ વંદન કરું, કારણ કે પહેલી વખત આ સંસ્થા વિશે મને ફોન કરીને ફાજલભાઈએ કહ્યું હતું. એમ કહે છે કે તમને જેણે પહેલી વાર આંગળી ચીંધી હોય એને ક્યારેય ભૂલવા ન જોઈએ. એટલા માટે હું એમને પણ પ્રણામ કરું છું. આપ સૌ માતા પિતાને તો ખાસ પ્રણામ કરું છું કે તમે આ માથાભારે છોકરીઓને અહીંયા મૂકી દીધી છે, જેથી કરીને તમે નવરા થઈ ગયા છો, તમને હાશ થયું છે. ચિંતા ન કરતા, આ માણસે માથાભારે જ છે. એ તો નામ એનું બાપુજી છે, એ કરાવે એમ છે. અને કરાવીને તમને જ્યારે દીકરી પાછી મોકલશે ત્યારે તમને એમ થશે કે આ તો કયું રૂપમાં મોકલી હતી ને કયા રૂપમાં પાછી આવે. હમણાં જ ભાઈએ કહ્યું, મામાએ, એમ મામા કહીએ છીએ એમને, કેમ આ તમારે સારું છે, કોઈ બાપુજી છે કોઈ બા છે, હે એમના શાળા છે. ઓહ, પ્યાર સે લોગ ઉસે મામા કહેતા. તો મામાએ જેમ કહ્યું કે આ તો જગદંબાઓ છે, પણ જગદંબાઓ વિરાંગના બની જાય ત્યારે એ મેડલ લઈ આવે સ્પોર્ટ્સમાં, અને જગદંબા જ્યારે કરુણાની મૂર્તિ બને ત્યારે આવતીકાલના પારણાને ઝૂલાવે. આપણે આ જગદંબાની હંમેશા નજીક રહીએ એવી ઈશ્વરને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ.